એટલે આપણે જે આ પ્રોબેબિલિટીની કિંમત તો શોધી, પણ હવે એમાંથી એની પછી સરખામણી કરવાનો આ વિડીયો છે કે પછી એ નંબર આવે એ મોટો હોય નાનો હોય એના ઉપરથી એનો મતલબ શું એ થોડી વાત કરશે. કે આપણે પહેલાં જે પાસો ઉછાળવાની વાત કરી ને તેનાથી શરૂઆત કરે છે કે આ પાસામાં આપણે આ છ આંકડા છ ટપકા હોય છ બાજુમાં, એટલે જો પહેલો દાખલો પૂછે કે બે નંબર બે કર બે અથવા તો બેથી નાનો હોય એવી શક્યતા કેટલી, તો કે કુલ છ શક્યતા છે, એમાંથી જો આ એક આવે કાં બે આવે એટલે બે શક્યતા છે, એટલે બે ના છેદમાં છ. એટલે એને તમે શબ્દ રૂપ આપો તો એક ના છેદમાં ત્રણ થયું. એટલે બીજો પ્રશ્ન એવો છે કે ત્રણ અથવા ત્રણ થી વધુ નંબર આવવાની શક્યતા કેટલી, તો કુલ છ છે, છ માંથી આપણે ત્રણ અથવા ત્રણ થી વધુ આંકડો આપણે જોતો હોય તો કેટલી વખત આવે, તો કે ચાર વખત, ત્રણ આવે ચાર આવે પાંચ આવે કે છ આવે, એટલે ચાર વખત શક્યતા છે. એટલે એવું શોધવાની ચાર ના છેદમાં છ જવાબ આવ્યો, એટલે કે એને સાદું રૂપ આપો તો બે ના છેદમાં ત્રણ આવ્યું. એટલે હવે જો આ બે જવાબ આવ્યા એના ઉપરની ચર્ચા કરે, એટલે જો આપણે ત્રણ થી ઓછો આવડો આવવાની શક્યતા, એટલે બે સુધીનો આવવાનો શક્યતા એક ના છેદમાં ત્રણ છે, અને ત્રણ થી વધારે આવવાની છેદમાં બે ના છેદમાં ત્રણ છે, એટલે એ આંકડો એટલે એ બે તૃતીયાંશ છે, એક તૃતીયાંશ કરતા મોટા છે, એટલે જે વધારે આવે એની શક્યતા વધારે છે એમ કહેવાય. એટલે આપણે એક કે બે નીકળે એના કરતા ત્રણ થી વધારે સંખ્યા નીકળે એની ડબલ શક્યતા છે. એટલે આ બે હવે બે આપણે પ્રોબેબિલિટીનો સંભાવનાના આંકડા શોધ્યા, એના ઉપરથી હવે ઓછી શક્યતા કે વધુ શક્યતાની વાત કરે છે. એટલે વધારે શક્યતા છે, પેલા જે આંકડો આવો જો નાનો હોય તો એમાં ઓછી શક્યતા છે એમ કહેવાય સંખ્યા. અને એટલે કેટલું ઓછું એ આંકડો, નાનામાં નાનો આંકડો કયો જઈ શકે, મોટામાં કયો જઈ શકે, હવે એની વાત કરે છે કે એટલે નાનામાં નાનો આંકડો કયો થઈ શકે આ પ્રોબેબિલિટીમાં. તો એનો દાખલો આપે છે કે એટલે પ્રોબેબિલિટી ઓફ રોલિંગ નંબર સેવન. હવે નવો નંબર સેવન નીકળે એવી શક્યતા કેટલી, કારણ કે આના ઉપર સાતનો આંકડો છે જ નહીં, આપણે છ પાસા છ સા બાજુ છે તો છ સુધીનો જ નીકળે, એટલે સાતનો આંકડો નીકળે એવી શક્યતા શૂન્ય છે. એટલે જો પ્રશ્ન આવો પૂછ્યો કે સાતનો કયો, તો એની સંભાવનાનો જવાબ શૂન્ય આવે, એટલે અશક્ય છે, ઇમ્પોસિબલ. એટલે જો એનો કોઈનો જવાબ આપણે શૂન્ય આવે તો એ ઘટના બનવી અશક્ય છે એમ આપણે સીધું કહી શકીએ. એટલે હવે એની બીજી બાજુ લઈએ કે હવ આ આંકડો હોય મોટામાં મોટો કેટલો થઈ શકે, આજે આપણે બે તૃતીયાંશ પેલો કર્યો એને બદલે ધારો કે એવી રીતે પૂછે કે રોલિંગ એની નંબર, હવે કોઈ પણ આંકડો એકથી માંડીને છ આંકડો આવે એવી શક્યતા કેટલી, તો કે છ છે એટલે એક આવે તો ચાલે, બે આવે ચાલે, ત્રણ આવે, એટલે એવી શક્યતા છ વખત થાય, કારણ કે આપણે ગમે તે આંકડો ગમે તે ટપકું નીકળવાની વાત કરે તો છ ના છેદમાં છ, એટલે એનો જવાબ એક આવ્યો. એટલે આ સંભાવનાની કિંમત વધુમાં વધુ એકની આવી શકે, એટલે ચોક્કસ આ ઘટના બનવાની છે, આ ગોઈંગ ટુ હેપન, એટલે આ બનશે જ એમ. જો આ સંભાવનાનો જવાબ એક હોય
તો એનો આપણે કહી શકીએ કે બનશે. એટલે આ નાનામાં નાનો આંકડો શૂન્ય છે ને મોટા મોટો આંકડો એકનો છે. એટલે આપણે કઈ ઘણી વખત શક્યતાની આપણને એક કરતાં ઊંચો આંકડો જોયો હોય છે, પણ એ ટકામાં કહેતા હોય. એટલે 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 100% 100% એટલે એટલે 100% કે એ બરાબર એટલે પોસિબિલિટીમાં એટલે કે સંભાવનામાં એ એક ગણાય. એટલે ટકામાં ફેરવી શકો, પણ એથી બધું ના હોય. એટલે સંભાવનાનો જવાબ બધું બધું એક જ હોય, ઓછામાં ઓછો શૂન્ય હોય. એટલે આ ચોક્કસ બનશે એમાંય ઘણી વખત આપણને કે 100% ખાતરી ના હોય એવી પણ બને. જો કાલે તમે એવી એક કલ્પના કરો કે કાલે સૂરજ ઉગશે કે નહીં, તો એની શક્યતા કેટલી? તો શક્યતા તો ખરી જ, પણ ધારો કે કંઈક થાય, કંઈક નવો એમ કે આપણને ગ્રહ અથડાયો ને પૃથ્વીને આપણે દૂર ફેંકી દીધી, કે એવું કંઈક બન્યું. ન જ બને એવું નથી, બનવાની શક્યતા ઓછી, પણ એવું જો બને તો આપણે જો આની સંભાવનાનો આંકડો ગોતવો હોય કે પ્રોબેબિલિટી સન વિલ રાઇઝ ટુમોરો, કાલે સૂરજ ઉગશે એની સંભાવના કેટલી, તો કે આપણે એમ કહી શકીએ કે 0.99999 એમ સુધી. એટલે નવડા ગમે એટલા મૂકી શકીએ, પણ એટલે એક કરતાં થોડું ઓછું, પણ એક તો નહીં જ એમ. એટલે હા, એટલે એટલે બનવાની શક્યતા બહુ ઊંચી છે એમ. એટલે બનશે, પણ છતાંય 100% નથી, એટલા માટે આપણે 0.999 આવી રીતે મૂક્યા. હવે આ લોઅર સાઈડમાં એવું કરીએ, આપણે ઇમ્પોસિબલ ના હોય પણ અશક્યની નજીક હોય એવો દાખલો આપે છે, કે એટલે એનો કૂતરાનો દાખલો આપે. એનો કૂતરાનું નામ ગોફર છે, કે ગોફર છે કોઈ નવલકથા એક ખાલી એટલે નવલકથા લખશે, ખાલી સાદી નવલકથા નહીં પણ ગ્રેટ નોવેલ, એટલે બહુ જ સારામાં સારી નવલકથા લખશે એવી શક્યતા કેટલી? તો કે એમ તો તમે ના કહી શકો કે કૂતરો કોઈ દી લખી જ નહીં શકે. ધારો કે રાતને દિવસ આ બેઠો રહીએ કમ્પ્યુટર ઉપર ને ઘણી વખત કરે તો એટલે શૂન્ય નથી, એટલે કંઈક તો છે શક્યતા. તો આપણે એને કદાચ આ જો આંકડો દર્શાવવો હોય તો લખી શકાય કે એટલે તમારે એને આંકડો કહેવો હોય તો 0.00000 ઘણા ઝીરો મૂકીને પછી એકડો આવી તમે કેટલા એકડો મૂકીને એકડો કરી શકો. એટલે આ એ શૂન્યની નજીક છે, પણ શૂન્ય તો નથી જ, કારણ કે એમ કે શક્યતા. એટલે આ રીતે આપણે ઇમ્પોસિબલ એટલે અશક્ય અને ચોક્કસ એ બેની આંકડો આપ્યો. ઇમ્પોસિબલમાં 0 આવે, ચોક્કસ બનશે એમનો જવાબ 1 આવે, પણ આ બાકીનું બધું એની વચ્ચે આવે. એટલે ધારો કે આપણે આ સિક્કાની વાત કરી હતી કે 2 વખત ઉછાળે હેડ હોય એ આપણે 2માંથી 1 વખત આવે, તો એનો જવાબ આપણે આપણે 50% આવ્યો, એટલે અડધો આવ્યો. એટલે જો 50% વધુ આવે તો વધારે શક્યતા છે, અને એના કરતાં ઓછું આવે તો ઓછી શક્યતા એમ કરી શકો. એટલે હવે આપણે ખાલી પ્રોબેબિલિટીનો જવાબ મેળવો એટલેથી પૂરું નથી થતું, એના એના ઉપરથી આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ, કે ધારણા વધુ છે કે ઓછી છે. ધારો કે મેં કીધું ને કે વરસાદ આવવાની ધારણા વધુ હોય, 50% ઉપર હોય, તો આપણે છત્રી લઈને જઈએ, ના હોય તો આપણે ચોકમ ખેડીને ન જઈએ. આવે ખરો વરસાદ, એવું નથી કે ન જ આવે, પણ આ રીતે આપણે આ સંભાવનાનો ઉપયોગ થઈ શકે.